નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ધોરણનાઓ અને વિશે ગુજરાતી દ્વિતીય પરીક્ષાનું સંપૂર્ણ મિત્રો આપણે પચાસ ગુણનો પેપર સોલ્યુશન મેળવીશું જેનો સમય તમારે બે કલાક રહેશે મિત્રો વિભાગેથી શુભ શરૂઆત કરીશું એ પહેલાં અમારી ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં મિત્રો મોસ્ટ આઈએમપી બી પ્રશ્નપત્ર છે ખાસ જોઈ લેવું નીચે આપેલા પ્રશ્નોમાં એક વાક્યની અંદર ઉત્તર આપો અમૃત કાકી લોકોને દવાખાના અંગે સાની ઉપમા આપતા તો અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરા ઉપમા આપતા સખી માર્કંડી પાઠના લેખકનું નામ શું છે તો મિત્રો લેખકનું નામ છે કાકા કાલેલકર ગોપાલ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે મિત્રો ત્રણથી ચાર વાક્યમાં જવાબ આપવાનો છે બે ગુણનો પ્રશ્ન છે તો ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ છીએ આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી ત્યાં વાળે પથ્થરની મૂર્તિઓને ક્યાં પથરાવવી તેર વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો ન મિત્રો તેર વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં મુસાફરી કરીને યુગાન્ડા પહોંચવાનું હતું મહિનાઓની આ સફર એમાં વચ્ચે તોફાન આવ્યું વહાણને દરિયામાં આગળ ધપાવનાર કુવાસ્તંભ અને શર્ટ તૂટી ગયા મૃત્યુ સામે દેખાતું હતું ભૂખ તરસ અને પાવીનો થયેલા અનુભવ ભલભલાને ભલાને ડગમગાવી દેવો હતો છતાં નાજી સહેજ પણ ડગ્યો ન હતો અથવા મિત્રો દેવલો દેવલામાંથી દેવાંશી કેવી રીતે બની ગયો તો દેવલો ભણતો હતો ત્યારે તેને ગાવાનો ખૂબ શોખ હતો તે સહજ રીતે ગાતો હતો પરંતુ બે વર્ષ પહેલાં સાપ કરડવાથી દેવલો મૃત્યુ પામ્યો હતો દેવલાને કુદરતી રીતે ગાવાની અદાથી એને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને દેવલામાંથી સૌંદર અપ્સરા બની ગયો અને એનું નામ દેવાંશી પડ્યું નીચે આપેલા પ્રશ્નોના સૌ વિસ્તાર ઉત્તર લખો દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જીવન છે આ વાક્યને પંકુમ લખીય ગીરમ પાઠના આધારે સમજાવો મિત્રો જવાબ લખીશું ચાર ગુણનો પ્રશ્ન છે જીવનમાં કોઈ પણ થેય ઉપર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દ્રઢ શક્તિ અને અડગ મનોબળ હોવું જરૂરી છે એનું જવલંત ઉદાહરણ અરૂણીમાનું છે કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન તાલીમ અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તેણે આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું તે મદદ કરવા માટે શેરપાની આનાકાને ખૂબ સમજાવટથી એની સંમતિ મેળવી એવરેસ્ટ ચડવા જતાં વારંવાર કૃત્રિમ પગ ખસી જવો આગળ ચડાય નહીં પાછા ફરતા અચાનક બોટલનો ઓક્સિજન ખલાસ થઈ જવો શેરપાને નિરુત્સાહ કરી દેતી સલાહ જેવી અનેક મુશ્કેલીઓથી તે હારી નહીં અને ડગી નહીં દ્રઢ સંકલ્પશક્તિના અડગ મનોબળે તેને અનેક પડકારો સામે લડતા શીખ્યું ઘસડાથી ઘસડાથી નીચે આવી પહોંચી અરુણીમા અડગ આત્મવિશ્વાસ આત્મવિશ્વાસવાળી એક લોખંડી મહિલા છે અને મિત્રો અરૂણિમાની આ સંઘર્ષ કથા સાબિત કરી દે છે કે દ્રઢ સંકલ્પ શક્તિ અડગ મનોબળ માટે જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જો તમારો આવું મનોબળ રાખો તો આ તો શું કોઈપણ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક સાથે સફળતા મેળવી શકો છો વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે આ વાક્યની વાડી પરના વ્હાલા પાઠના આધારે ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમે સ્ટોપ કરીને ખાસ જોઈ લેવો વિભાગ વાત કરીએ ત્રણ ચાર વાક્યમાં જવાબ આપવાના છે માતાની આંખથી કવિ સુ પ્રાપ્ત કરે છે તો આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા આકાશ પાથરે છે આથી પૃથ્વી ઉપર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે તેમાં ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્યચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળતાને અને પ્રાપ્ત કરે છે પ્રશ્ન નંબર સાત માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે તો પુત્રી પપ્પા સાથે ફોન પર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે કે તારી દીકરી તારા સપના એટલે કે ઈચ્છા અને અરમાનો ઊંઘમાં આજે છે અર્થાંત એટલે કે ભૂલી નથી સવિસ્તાર જવાબ લખવાનો છે મિત્રો મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોની અંદર ચર્ચો તો મિત્રો સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવા કહે છે તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે તેમ છતાં એમનું મન મક્કમ એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી એમનું એક જ લક્ષ્ય છે આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય અને સમુદ્રમાં અંધકારમય તળિયા ખૂંદી વળે છે પરિણામે તેઓ મણિમોતીની અખૂટ ખજાનો મેળવી બહાર આવે છે મિત્રો મરજીવાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું નહીં જો મનુષ્યના મનમાં દ્રઢ નૃત્ય હોય હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નૃત્ય લક્ષ્ય સુધી પહોંચી અને મણિમોતી જેવી કિંમતી વસ્તુઓ મિત્રો મેળવી શકે છે અથવા મિત્રો પિતા સાથેના પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકવું કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગ દ્વારા વ્યક્ત થાય છે એ તમારે લખવાનો રહેશે કાવ્યપૂર્તિની વાત કરીએ તો મિત્રો રસ્તો નહીં જડે અને સિંધુ તરી જવાના બે ગુણને મિત્રો કાવ્યપૂર્તિ ખાસ પૂછાશે તો તૈયાર કરી દેવી રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના નહીં જ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના ત્યારબાદ મિત્રો વિભાગ સી અને ડીનું સોલ્યુશન મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી મેળવી શકો છો